છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે વલસાડથી. આ સમાચાર, જ્યાં બાળકો સાથેની સ્કૂલ વાનનો અકસ્માત, ચિક્કાળ નશાની હાલતમાં વાન ચાલકે અકસ્માત સર્જ્યો. પૂરપાટ ઝડપે વાન ચલાવી અને કાબુ ગુમાવ્યો. બાળકો સાથેની વાન રોડ પાસે ખાડામાં ખાબકી. સ્કૂલ વાનમાં 5થી વધુ બાળકો સવાર હતા. સદનસીબે અકસ્માતમાં તમામનો આબાદ બચાવ થયો છે. વલસાડ રેલવે ઓવરબ્રિજ નજીક આ ઘટના બની. નશેડી તત્વોને ક્યાંથી વાન ચલાવવાની પરવાનગી મળી જાય છે તે એક મોટો સવાલ છે. ક્યાં સુધી સ્કૂલ વાન ચાલકો બાળકોના જીવ જોખમમાં મુકતા રહેશે? શું સ્કૂલ વાન ચાલકોનું બેકગ્રાઉન્ડ તપાસાતું જ નથી? તે એક મોટો સવાલ છે. ન્યૂઝરૂમથી અમારી સાથે ઉમંગ રાવલ જોડાઈ ગયા છે. ઉમંગ, વધુ એક આવો બેફામ સ્કૂલ વાન ચાલક કે જે નશાની હાલતમાં હતો, આખરે તેને પરમિશન કેવી રીતે મળી ગઈ ગાડી ચલાવવાની? તે એક સૌથી મોટો સવાલ છે. ટ્રાફિક પોલીસ ક્યાં હતી? ટ્રાફિક પોલીસ એક બાજુ એવા નિયમોનું પાલન કરાવે છે, સ્કૂલવાન વાળાઓ પાસે રજીસ્ટ્રેશન ના હોય તો ઊભા કરી દેવા, આટલા બાળકો ઊભા રાખવા, અને ઠેર ઠેર આરટીઓના અધિકારીઓ કે ટ્રાફિક પોલીસો જે સ્કૂલવાન છે તેને ઊભી રાખતી હોય છે. વલસાડ નજીક બનેલી આ ઘટના એક અંગુલી નિર્દેશ કરે છે કે ટ્રાફિક પોલીસે ખરા અર્થમાં ક્યાંક આ તપાસની અંદર ક્યાંક ઊણી ઉતરી, કારણ કે ટ્રાફિક નિયમોનું પાલન કરવામાં જ જેમને જાણે રસ હોય, અને પોતા ઘણી વખત એવું બને છે કે કટકી પણ કરતા હોય છે. જો એ સ્કૂલવાન ચાલકને જે તે જગ્યાએ પકડ્યો હતો, ઊભો રાખ્યો હતો, કારણ કે ગાડી આગી પાછી થતી હોય, જે આ ડ્રાઈવર છે નશાની હાલતમાં હોય તેવું અનુમાન છે, અને લથડિયા પણ કહી રહ્યો છે, એટલે કહી શકાય કે કોઈક પ્રકારનું કેફી પીણું છે એણે લીધું હોય, અને ત્યારબાદ આમ સદનસીબ કહેવાય કે 5 બાળકો અંદર સવાર હતા અને અકસ્માત થયો અને બાળકોને કંઈ ઈજા નથી થઈ. પરંતુ જે વ્યક્તિને બોલવાના હોશ નહોતા, એ સ્ટેરિંગ ઉપર બેઠો તો ખરા, પરંતુ સ્ટેરિંગ ગાડી હંકારી અને તે બાળકોને લઈ પણ જઈ રહ્યો છે. એટલે આ વાલીઓ માટે પણ અંગુલી નિર્દેશ કરતો આ એક કિસ્સો છે કે તમારું બાળક તમે શાળાએ મોકલો છો તો જે વાન ચાલક છે એની તપાસ વ્યવસ્થિત રીતે કરજો, કારણ કે એ કોઈ કેફી પીણાનો કે દ્રવ્યનો કે વ્યસની તો નથી. જો વ્યસની હોય તો તમારો બાળકના જીવનું જોખમ છે. અને બીજી તરફ 1, 2, 5 બાળકો બેઠેલા, પરંતુ ઘણી બધી એવી સ્કૂલ વાનો છે કે એમાં ઠસો ઠસ બાળકોને ભરવામાં આવે છે, તેમ છતાં પણ જ્યાં કાર્યવાહી કરવાની થાય ત્યાં જ કાર્યવાહી છે એ ટ્રાફિક અથવા તો આરટીઓ કરતી હોય છે. અહીંયા સદનસીબે કોઈ ઘટના નથી બની, પરંતુ વિકાસ, આ ઘટનાની અંદર જો સ્ટેરિંગે કાબુ ગુમાવ્યું હોત તો આ બાળકોનું શું થતું એ કહેવું મુશ્કેલ છે, અને માતા પિતા કદાચ અત્યારે એ સહન પણ ન કરી શકતા. એટલે તમામ માટે આંગુલી નિર્દેશ કરતો આ કિસ્સો. પરંતુ આ બધાની વચ્ચે ગુજરાતની અંદર દારૂ આવે ને દારૂ પી અને સ્કૂલ વાન ચાલક પાછો સ્કૂલ વાન ચલાવે, એ પણ ક્યાંક ઘટના એ પ્રશ્નાર્થ ઉભો કરે છે. બિલકુલ, આભાર ઉમંગ તમામ જાણકારી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ. તો આવા અનેક એવા વાહન ચાલકો છે જે બેદરકારીપૂર્વક વાહન હંકારે છે, ને પછી બાળકોનો જે જીવ છે જે જોખમમાં મુકતાયો છે. ઘણીવાર તે યોગ્ય મેન્ટેનન્સ કરાવતા નથી, ઘણીવાર તે નશાની હાલતમાં ગાડી ચલાવતા હોય છે, અને તેના કારણે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાતા હોય છે, અને ઘણીવાર દુર્ઘટના પણ સર્જાતી હોય છે. તેવામાં આવા જે ડ્રાઈવર છે તેમનું સમયાંતરે તપાસ થવી જોઈએ, તેમની ગાડીનું ફિટનેસ સર્ટિફિકેટ તપાસવું જોઈએ. આ બધી ઘણી બધી બાબતો છે, પરંતુ આ બધી ફક્ત કાગળ પર જ વિગતો જોવા મળતી હોય છે, અને પછી અંતે આવી ઘટનાઓ પણ ઘણીવાર બની જાય છે. અમારી સાથે સંવાદદાતા રિતેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. રિતેશ, આખો બનાવ શું છે? શું પછી આ ઘટના બન્યા બાદ વાહન ચાલક સામે કોઈ કાર્યવાહી થઈ? બિલકુલ, વલસાડ જિલ્લાના વલસાડની ઘટના છે, જ્યાં સ્કૂલમાં જે બાળકોને લઈ જવામાં આવે છે, સ્કૂલ વાનનો અકસ્માત સર્જાયો હતો. મહત્વનું છે કે સ્કૂલ વાન જયારે દોડી રહી હતી રસ્તા પર, તે દરમિયાન જ બાજુમાં જે ખાડો હતો તે ખાડામાં અચાનક સ્કૂલ વાન જે છે ઉતરી ગઈ હતી, અને તાત્કાલિક ત્યાંથી જે આસપાસના લોકો છે તે ત્યાં દોડી આવ્યા હતા, અને સ્કૂલમાં જે વાનમાં જે બેસેલા બાળકો છે તેમને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જે સ્કૂલ વાનનો જે ચાલક છે તે દારૂ નશામાં દૂત હતો, અને ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં જ આ રીતે બાળકોને સ્કૂલની વાનમાં બેસાડીને તેઓના ઘરે છોડવા માટે જઈ રહ્યો હતો. ખાનગી શાળાના બાળકો હતા, જ્યારે સ્કૂલેથી છૂટ્યા બાદ તેમને ઘરે મૂકવા માટે જઈ રહ્યો હતો. તે દરમિયાન જ દારૂના નશામાં હોવાથી ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, અને જે સ્કૂલની જે વાન છે તે બાજુમાં આવેલું જે ખાડો છે તેમાં ખાબકી હતી. જોકે સદનસીબે બાળકોને ચમત્કારિક રીતે બચાવ થયો હતો, અને ફરજ પર ત્યાં હાજર જે ટ્રાફિકના જે કર્મચારીઓ છે અને સાથે જે સ્થાનિક લોકો છે તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા, અને બાળકોને હેમખેમ રીતે જે વાનમાંથી બહાર કાઢવામાં આવશે, અને તાત્કાલિક સમગ્ર ઘટના અંગે પોલીસને પણ જાણ કરવામાં આવતી હતી, અને પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચી અને હાલ તો સ્કૂલ વાનનો જે ચાલક છે તેની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી બિલકુલ, આભાર રીતેશ તમામ જાણકારી આપવા બદલ.